નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ મિકેનિકલ એજ્યુકેટર્સમાં. તો આજનો જે આપણો ટોપિક છે તે સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટીનો પાર્ટ 3 છે. જો તમે પાર્ટ 1 અને પાર્ટ 2 અમારી ચેનલ ઉપર ન જોયા હોય તો તે અવશ્ય જુઓ, જેથી તમને પાર્ટ 3 સમજવામાં મદદરૂપ થાય. તો આવો આજનો ટોપિક શરૂ કરીએ. તો આજના ટોપિકમાં આપણે 3 એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીશું સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટીના. તો આવો શરૂ કરીએ. તો અહીંયા એક્ઝામ્પલ શું કહે છે, એન આઈ સેક્શન હેઝ ટોપ ફ્લેંજ ઓફ 20 સેન્ટીમીટર ઇન્ટુ 2 સેન્ટીમીટર, વેબ હેઝ ધી ડિમેન્શન ઓફ 30 સેન્ટીમીટર ઇન્ટુ 2 સેન્ટીમીટર, એન્ડ બોટમ ફ્લેંજ હેઝ ધી ડિમેન્શન ઓફ 40 સેન્ટીમીટર ઇન્ટુ 4 સેન્ટીમીટર. ફાઇન્ડ ધી સેન્ટ્રોઇડ ઓફ ધીસ સેક્શન. સો ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ ડ્રો ધી ફિગર. તો આપણે જે છે તે પહેલાં ફિગર ડ્રો કરીશું. આપણને જે ડાયમેન્શન્સ આપ્યા છે તેના ઉપરથી ફર્સ્ટ ઓફ ઓલ આપણે તે ફિગર ડ્રો કરીશું. તો આવો ફિગર ડ્રો કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને કીધું છે કે ટોપ ફ્લેંજનું જે ડાયમેન્શન છે તે 20 સેન્ટીમીટરની વિડ્થ ઇન્ટુ હાઇટ જે છે તે 2 સેન્ટીમીટરની તમને કીધેલ છે. તો અહીંયા આપણે જે ટોપ ફ્લેંજ છે તે 20 સેન્ટીમીટર ઇન્ટુ 2 સેન્ટીમીટરની લઈ લીધેલ છે. હવે બીજું છે તે છે વેબ. તો વેબના ડાયમેન્શન્સ તમને આપેલા છે, તો આવો વેબ ડ્રો કરીએ. તો તમે અહીંયા વેબ જોઈ શકો છો કે જેની વિડ્થ છે તે 2 સેન્ટીમીટર છે અને તેની હાઇટ છે તે 30 સેન્ટીમીટર આપણને આપેલી છે. અને બોટમ ફ્લેંજ એટલે કે જે આઈ સેક્શન છે તેનો નીચેનો ભાગ તમને એના ડાયમેન્શન આપેલા છે 40 સેન્ટીમીટર ઇન્ટુ 4 સેન્ટીમીટર. એટલે કે જે 40 સેન્ટીમીટર છે તે તેની વિડ્થ છે અને 4 સેન્ટીમીટર છે તે તેનું હાઇટ આપેલી છે. તો હવે ફિગર ડ્રો થયા બાદ આપણું જે નેક્સ્ટ સ્ટેપ હશે તે ફાઇન્ડ કરવાનું રહેશે કે ફિગર છે તે લેમિના છે, વાયરની બનેલી છે કે સોલિડ છે. તો અહીંયા આપણને જોવા મળે છે કે ફિગર જે છે તે લેમિના છે. તો લેમિના હોય એટલે તેનો હંમેશા આપણે એરિયા કેલ્ક્યુલેટ કરવો પડે. તો આપણને અહીંયા સેન્ટ્રોઇડ મળશે, સેન્ટર ઓફ ગ્રેવિટી મળશે નહીં. તો હવે આવો સેકન્ડ સ્ટેપમાં આપણે મેં તમને દર્શાવેલું હતું કે એક્સિસ ઓફ રેફરન્સ અને એક્સિસ ઓફ સિમેટ્રી ડ્રો કરવા જરૂરી છે. તો એક્સિસ ઓફ રેફરન્સ કઈ રીતે ડ્રો કરશો? તો એક્સિસ ઓફ રેફરન્સનું મેં તમને પ્રિન્સિપલ કીધો હતો કે જ્યારે તમારે એક્સિસ ઓફ રેફરન્સ ડ્રો કરવા માટે તમારી ફિગરના જે લેફ્ટ મોસ્ટ લાઇન છે એટલે કે લેફ્ટ મોસ્ટ પાર્ટ તમને અહીંયા જોવા મળે છે, તો તેમાંથી એક લાઇન પસાર કરવાની આવે. એક લાઇન પસાર કરો તો તમને આ જે છે તે વાય લાઇન મળશે, અને એવી જ રીતે એક્સ લાઇન માટે જે બોટમ મોસ્ટ લાઇન છે એટલે કે જે આ પાર્ટ છે જે બોટમ ફ્લેંજની બોટમ લાઇન તમને જોવા મળે છે તેમાંથી જો તમે લાઇન ડ્રો કરો તો તમને તે એક્સ પાર્ટ જોવા મળે છે. તો આવો તે ડ્રો કરી લઈએ. હવે જે નેક્સ્ટ પાર્ટ છે તો તેમાં આપણે જે તમે અત્યારે જોઈ શકો છો કે એક્સ એક્સ લાઇન અને વાય વાય લાઇન જે આપણી એક્સિસ ઓફ સિમેટ્રી છે. તો એક્સિસ ઓફ સિમેટ્રી ડ્રો કરવા માટે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે નીચેના ભાગમાં જે નીચેનો ભાગ છે તેમાં વધારે જે છે તે એરિયા કોન્સન્ટ્રેટેડ થયેલો હોવાના કારણે આપણે એવું ધારી શકીએ છીએ કે આપણું સીજી ક્યાંક નીચે તરફ જોવા મળશે. તો તેમાંથી છે એ આપણે એક ઇમેજનરી બે લાઇન પસાર કરીએ છીએ, એક્સ એક્સ લાઇન એન્ડ વાય વાય લાઇન. તો તે થશે આપણી એક્સિસ ઓફ સિમેટ્રી. હવે એક્સિસ ઓફ સિમેટ્રી ડ્રો થયા બાદ એક્સિસ ઓફ રેફરન્સ પણ ડ્રો કરી ચૂક્યા છીએ આપણે. તો એક્સિસ ઓફ રેફરન્સ છે તો ઓ પોઈન્ટ છે તે રેફરન્સ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ફિગર ડ્રો થયા બાદ જે થર્ડ સ્ટેપ છે, જે મેં તમને કીધું હતું કે પાર્ટને ઇન્ડિવિજ્યુઅલ પાર્ટમાં ડિવાઈડ કરો, એટલે કે જે આપણો આખો ઓબ્જેક્ટ છે તેને ઇન્ડિવિજ્યુઅલ પાર્ટમાં ડિવાઈડ કરવાનું રહેશે. તો તેમાં તમે જોઈ શકો છો કે મેં અત્યારે ઓલરેડી ઇન્ડિવિજ્યુઅલ પાર્ટમાં ડિવાઈડેડ કરેલા છે, કે જેમાં પાર્ટ 1 છે તે પણ રેક્ટેન્ગ્યુલર છે, પાર્ટ 2 છે તે પણ રેક્ટેન્ગ્યુલર છે, અને પાર્ટ 3 છે તે પણ રેક્ટેન્ગ્યુલર શેપમાં જ છે. તો આવો હવે કેટલાક કેલ્ક્યુલેશન સ્ટેપ્સ કરી લઈએ. તો કેલ્ક્યુલેશન સ્ટેપમાં જે છે તે અહીંયા તમે જોઈ શકો છો કે ફિગર જે છે તે વાય વાય એક્સિસ પ્રત્યે કેવી છે, સિમેટ્રિક છે. એટલે કે તમે જો જુઓ તો લેફ્ટ પાર્ટ અને રાઇટ પાર્ટ જે છે તે કેવો છે, સરખો છે. તો અહીંયા આપણને ડાયરેક્ટલી એક્સ બાર તમને મળી જશે. તો એક્સ બાર કેટલો મળે? તો કે સૌથી જે મોટો પાર્ટ છે તે છે 40 સેન્ટીમીટરની વિડ્થ સૌથી મોટી છે. તો તેના ડિવાઇડેડ બાય જો તમે 2 કરો તો તમને જે છે તે કેટલું મળે, એનું એક્સ બાર મળી જાય. તો અહીંયા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. તો અહીંયા આપણને સેન્ટ્રોઇડનું એક જે છે તે એક્સ બાર મળી ગયો. તો આવો નેક્સ્ટ હવે વાય બાર કેલ્ક્યુલેટ કરીએ. તો વાય બાર કેલ્ક્યુલેટ કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે ફિગર જે છે તેનો ઉપરનો ભાગ
જે ટોપ પાર્ટ છે અને બોટમ પાર્ટ છે તે સરખા નથી, તો તેના લીધે આપણને વાય બાર ડાયરેક્ટલી મળશે નહીં. તો વાય બાર છે તે આપણે અગેન પાર્ટ ટુના જે સ્ટેપ છે, જે પાર્ટ ટુનો જે વિડીયો છે તે પ્રમાણે કેલ્ક્યુલેટ કરવા પડશે. તો અહીંયા ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ જે છે, પાર્ટ વન છે તે રેક્ટેન્ગ્યુલર છે, તો તેમાં મેં તમને કીધું હતું ગયા લેક્ચરમાં કે તેમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારે એરિયા ઓફ પાર્ટ વન કેલ્ક્યુલેટ કરવો પડે, એટલે કે 40 સેન્ટીમીટર × 4 સેન્ટીમીટર તમને જે ફિગરમાં તમે જોઈ શકો છો ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે, તો કે 160 સેન્ટીમીટર. નેક્સ્ટ વાય વન કેલ્ક્યુલેટ કરવા માટે, વાય વન છે તો તે હાઇટ અહીંયા તમે ક્યાંક એનું સેન્ટ્રોઇડ ધારો તો તમને વાય વન કેટલું મળે, તો કે 4 સેન્ટીમીટર / 2, તો ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે, 2 સેન્ટીમીટર. નેક્સ્ટ સ્ટેપ છે જે ફોર પાર્ટ ટુ, તો પાર્ટ ટુ માટે કઈ રીતે કરશું આપણે, તો પાર્ટ ટુ માટે એરિયા કેલ્ક્યુલેટ કરશું ફર્સ્ટ ઓફ ઓલ, કે જે આપણું વેબ છે, તો વેબનું માપ આપેલું છે 30 સેન્ટીમીટર × 2 સેન્ટીમીટર, તો એરિયા આપણે કેલ્ક્યુલેટ કરશું ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઇન્ટુ હાઇટ, તો આપણને જે છે એ 30 × 2 = 60 સેન્ટીમીટરનો સ્ક્વેર જોવા મળે છે. હવે એ જ રીતે વાય ટુ કેલ્ક્યુલેટ કરશું, તો વાય ટુ માટે આપણે જે ગયા લેક્ચરમાં ટી સેક્શનના વાય ટુ કેલ્ક્યુલેટ કર્યા હતા તે જ પ્રમાણે આટલું જે છે તે 4 સેન્ટીમીટર તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ એડ કરી જ નાખવું પડે, કારણ કે આપણે જે છે તે વાય ટુ રેફરન્સ અક્સિસ એક્સના સંદર્ભમાં કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો અહીંયા જે છે તે વાય ટુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, તો કે 4 સેન્ટીમીટર + જે આ વેબની જે ટોટલ હાઇટ છે / 2 તમારે કરવા પડે, તો ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર + 15 સેન્ટીમીટર = 19 સેન્ટીમીટર તમને ટોટલ મળશે. હવે નેક્સ્ટ જે પાર્ટ છે એ પાર્ટ નંબર 3, તો પાર્ટ નંબર 3 માટે જો કેલ્ક્યુલેટ કરીએ તો તે પણ રેક્ટેન્ગ્યુલર જ છે, તેમાં પણ આપણે સિમિલર પેટર્ન જ ફોલો કરીશું, તો એરિયા તમને મળશે કેટલો, 20 સેન્ટીમીટર × 2 સેન્ટીમીટર = 40 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે એ જ રીતે હવે વાય થ્રી કેલ્ક્યુલેટ કરવા માટે 4 સેન્ટીમીટર કે જે આ છે +30 સેન્ટીમીટર + 1 સેન્ટીમીટર એટલે કે જે 2 છે તેના / 2 તમે 2 કરશો તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 1 સેન્ટીમીટર તમને જોવા મળે છે. તો ટોટલ જે થશે વાય થ્રી ઇઝ ઇક્વલ ટુ 35 સેન્ટીમીટર જેટલો આપણને જોવા મળે છે. હવે જે વાય બાર કેલ્ક્યુલેટ કરવા માટેનું સિમ્પલ ઇક્વેશન છે તે ઓલરેડી આપણે પાર્ટ ટુ લેક્ચરમાં કેલ્ક્યુલેટ કરેલ છે, તો તેનું ફોર્મ્યુલા શું થશે, તો કે એરિયા ઓફ પાર્ટ વન ઇન્ટુ વાય વન પ્લસ એરિયા ઓફ પાર્ટ ટુ ઇન્ટુ વાય ટુ પ્લસ એરિયા ઓફ પાર્ટ થ્રી ઇન્ટુ વાય થ્રી / ટોટલ એરિયા ઓફ આઈ સેક્શન. ટોટલ એરિયા ઓફ આઈ સેક્શન મીન્સ વોટ, તો કે એરિયા ઓફ પાર્ટ વન પ્લસ એરિયા ઓફ પાર્ટ ટુ પ્લસ એરિયા ઓફ પાર્ટ થ્રી. તો એ જ રીતે હવે તમારે ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન જ કરવાની છે, વેલ્યુ પુટઅપ કરી અને કેલ્ક્યુલેશન કરતાં તમને વાય બાર જે છે તે શું જોવા મળશે, તો કે વાય બાર આપણને 11 સેન્ટીમીટર એટલે કે 11 સેન્ટીમીટર જેટલો જોવા મળે છે. તો હવે આપણી પાસે એક્સ બાર પણ અવેલેબલ છે અને વાય બાર બંને અવેલેબલ હોવાના કારણે તમે અહીંયા જોઈ શકો છો કે જી એક્સ બાર કોમા વાય બાર ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર જેટલું જોવામાં આવે છે. તો હવે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં તમને એવું કીધેલ છે કે ધ ટ્રેપેઝોઇડલ સેક્શન હેઝ અ વિડ્થ, એટલે કે તમને એક ટ્રેપેઝોઇડલ સેક્શન આપેલો છે, તેની વિડ્થ છે 5 મીટર ટોપ અને 2 મીટર હાઇટ અને 16 મીટર. વન સાઇડ ઓફ ધી સેક્શન ઇઝ વર્ટિકલ એન્ડ અધર સેક્શન ઇઝ સ્લોપિંગ, ફાઇન્ડ ધી સેન્ટ્રોઇડ ઓફ ધ સેક્શન. એટલે કે હવે જો તેની ફિગર ડ્રો કરીએ તો અહીંયા તમને કંઈક આવી ફિગર જોવા મળે છે. ફિગરમાં તમને કીધું હતું કે જે ટ્રેપેઝોઇડલની ટોટલ હાઇટ છે તે 16 મીટર આપેલી છે, જે ટ્રેપેઝોઇડલનો ઉપરનો ભાગ છે તેની વિડ્થ 2 મીટર આપેલી છે, અને ટ્રેપેઝોઇડલનો જે બોટમ ભાગ છે તેની વિડ્થ તમને 5 મીટર આપેલી છે, અને જે ટ્રેપેઝોઇડલમાં તમને કીધું હતું કે જે લેફ્ટ હેન્ડ સાઈડનો જે ફેસ છે તે વર્ટિકલ છે, એટલે કે અહીં આપણે જે વર્ટિકલ ફેસ લીધેલી છે, અને જે રાઇટ હેન્ડ સાઈડની ફેસ છે તે ઇન્કલાઇન આપેલી છે એટલે કે કંઈક એંગલ ઉપર છે, અને તમને જે આ લેન્થ જોવા મળે છે જે આ ટ્રાયેંગલ બને છે, તો તેની લેન્થ જે બેઝ છે તેનો તે 3 મીટર જેટલો જોવા મળે છે. તો આપણી પાસે જે આ માપ થશે તે થશે 2 મીટર. હવે નેક્સ્ટ આપણે ડ્રો કરીશું એક્સિસ ઓફ સિમેટ્રી. તો એક્સિસ ઓફ સિમેટ્રીમાં આપણે જોઈ શકીએ છીએ કે લેફ્ટ હેન્ડ સાઈડમાં જે મોસ્ટ ઓફ એરિયા હોવાના કારણે આપણે એવું માની શકીએ છીએ કે લેફ્ટ હેન્ડ સાઈડમાં જે છે આપણને સેન્ટ્રોઇડ જોવા મળે છે. તો તેમાં જોઈ લઈએ તો એમાંથી પસાર થતી એક્સ એક્સ લાઇન અને વાય વાય લાઇન ડ્રો કરતા આપણને એક્સિસ ઓફ સિમેટ્રી જોવા મળે છે. પણ અહીંયા તમે જોઈ શકો છો
કે જો એક્સ એક્સ પ્લેન અથવા તો એક્સ એક્સ લાઇન પ્રતિ આપણે સરખા ભાગ કરીએ તો સરખા ભાગ થતા નથી, એટલે કે ટોપ પાર્ટ અને બોટમ પાર્ટ જે છે તે સરખી રીતે ડિવાઈડ થતા નથી. તેવી જ રીતે જો તમે લેફ્ટ પાર્ટ અને રાઈટ પાર્ટને સરખાવો તો તે પણ જે છે તે સરખી રીતે ડિવાઈડ થતા નથી. એટલે કે જે આપેલો આપણને ટ્રેપેઝોઇડલ સેક્શન છે તે ન તો એક્સ એક્સ પ્રત્યે ન તો વાય વાય પ્રત્યે સિમેટ્રિક છે નહીં. હવે આપણે વાત કરીએ એક્સિસ ઓફ રેફરન્સની, તો એક્સિસ ઓફ રેફરન્સમાં ફરીથી સિમિલર પેટર્નમાં જ કે લેફ્ટ મોસ્ટ જે લાઇન છે પાર્ટની તેમાંથી તમે કોઈ પણ એક લાઇન પસાર કરો તો તે તમને વાય બતાવશે, અને જે બોટમ મોસ્ટ લાઇન છે તેમાંથી તમે કોઈ પણ એક લાઇન પસાર કરો તો તે તમને એક્સ બતાવશે. તો આ વાત થઈ આપણા ઓબ્જેક્ટની. હવે તેને ડિવાઈડ કરી દઈએ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ્સમાં. તો આપેલા ટ્રેપેઝોઇડલ સેક્શનને તમે જોઈ શકો છો કે બે પાર્ટમાં ડિવાઈડ થઈ શકે છે. જે પાર્ટ વન છે તે રેક્ટેન્ગ્યુલર શેપ છે, અને જ્યારે પાર્ટ ટુ છે તે ટ્રાયેન્ગ્યુલર એટલે કે રાઇટ એંગલ ટ્રાયેંગલ છે. તો હવે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો આ એક્ઝામ્પલમાં તમને મેં જે પ્રમાણે કીધું એમ કે ફિગર જે છે તે ન તો એક્સ એક્સ પ્રત્યે કે ન તો વાય વાય પ્રત્યે સિમેટ્રિક નથી, તો તમારે એક્સ બાર અને વાય બાર બંને ઇન્ડિવિજ્યુઅલી કેલ્ક્યુલેટ કરવું પડશે. તો તેના માટે જે સ્ટેપ્સ આપણા રેગ્યુલર સ્ટેપ્સ છે તે તમારે ફોલો કરવા પડશે. તો તે સ્ટેપમાં તમે જોઈ શકો છો કે પાર્ટ વન છે તેમાં રેક્ટેન્ગ્યુલર સેક્શન હોવાના કારણે તેનો એરિયા તમને ડાયરેક્ટલી મળી જશે. કેટલો મળશે? તો કે 16 × 2 16 જે છે તે તેની હાઇટ છે, ઇન્ટુ વિડ્થ એટલે કે 2 મીટર છે તે તેની વિડ્થ છે. તો ટોટલ એરિયા તમને મળશે 32 મીટર સ્ક્વેર. હવે એક્સ વન કેલ્ક્યુલેટ કરવા જઈએ તો એક્સ વન છે તે 2 મીટર / 2 તમને જોવા મળશે, તો તમને એક્સ વન જોવા મળશે 1 મીટર. એ જ રીતે જો વાય વન કેલ્ક્યુલેટ કરવો હોય તો જે ટોટલ હાઇટ છે તેને ડિવાઇડેડ બાય 2 કરો તો તમને વાય વન કેલ્ક્યુલેટ થઈ જાય. તો વાય વન છે તે 16 / 2 = 8 મીટર થશે. ઓકે, હવે સિમિલર પેટર્નમાં આપણે પાર્ટ ટુ માટે કેલ્ક્યુલેટ કરીએ તો તેના માટે જે છે અહીંયા થોડુંક ડિફરન્ટ થશે, કારણ કે ટ્રાયેંગલના જે સેન્ટ્રોઇડ ફાઇન કરવાના ફોર્મ્યુલા છે તે રેક્ટેન્ગ્યુલર કરતાં ડિફરન્ટ છે. તો એરિયા તમને મળશે એ કેટલો મળશે? 1/2 બી. બી ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે બેઝ. બેઝ જે છે એ તમને 3 મીટર આપેલો છે, જ્યારે હાઇટ તમને આપેલી છે 16 મીટર. તો બેઝ જે છે તે 3 મીટર × હાઇટ કરશો એટલે તમને જે ટોટલ એરિયા રાઇટ એંગલ ટ્રાયેંગલનો મળશે તે છે 24 મીટર સ્ક્વેર. એ જ રીતે જો તમે એક્સ ટુ કેલ્ક્યુલેટ કરો તો એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ વોટ? જે છે એ 2 સેન્ટીમીટર તો એડ થશે, સોરી 2 મીટર એડ થશે, પ્લસ જે 1/3 × બી એટલે કે 1/3 × બી બેઝ છે એ 3 મીટર આપેલો છે. તો તમને ડાયરેક્ટલી જે આન્સર મળશે તે મળશે 3 મીટર. તે જ રીતે જો તમે વાય ટુ કેલ્ક્યુલેટ કરો તો વાય ટુ ઇઝ ઇક્વલ ટુ 1/3 h. તો 1/3 × તમે h એટલે કે હાઇટ ઓફ ધી ટ્રાયેંગલ કરો તો હાઇટ ઓફ ધી ટ્રાયેંગલ તમને અહીંયા આપેલું છે 16 મીટર. તો તમને વાય ટુ કેલ્ક્યુલેશન થયા બાદ તમને ડાયરેક્ટલી તે મળશે 5.33 મીટર. હવે બંને પાર્ટ માટે આપણે a1 x1 y1 અને a2 x2 y2 કેલ્ક્યુલેટ કરી લીધા, તો હવે ડાયરેક્ટલી આપણે કેલ્ક્યુલેશન જ કરવાની રહેશે. તો કેલ્ક્યુલેશન કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ એક્સ બાર કેલ્ક્યુલેટ કરવા માટે તેનું મેં જે તમને ઇક્વેશન શીખવાડેલું છે તે જ પ્રમાણે થશે કે a1 × x1 + a2 × x2 / ટોટલ એરિયા = a1 + a2. તો હવે તમે જે ઉપરની વેલ્યુ ડાયરેક્ટલી પુટઅપ કરશો તો તમને જે ડાયરેક્ટલી એક્સ બારનો આન્સર મળી જશે. તો એક્સ બારનો આન્સર શું આવશે? એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 104 / 56 = 1.86 મીટર. હવે એક્સ બાર કેલ્ક્યુલેટ કર્યા બાદ આ જ રીતે સિમિલર પેટર્નમાં વાય બાર પણ કેલ્ક્યુલેટ થઈ જશે. તો તેમાં આપણે જોઈએ તો તેમાં તમને સિમિલર ઇક્વેશન જોવા મળશે, a1 × y1 + a2 × y2 / a1 + a2. તો તમને વેલ્યુ પુટઅપ કરતા a1ની વેલ્યુ છે 32, y1ની વેલ્યુ છે 8, a2ની વેલ્યુ છે 24 × y2ની વેલ્યુ છે 5.33, ને ડિવાઇડેડ બાય તમે ટોટલ એરિયા કરશો તો તમને ડાયરેક્ટલી વાયબરનો આન્સર મળી જશે. વાયબર ઇઝ ઇક્વલ ટુ 383.92 / 56 = 6.85 મીટર. હવે તમની પાસે એક્સ બાર અને વાય બાર બંને હોવાના કારણે તમે સેન્ટ્રોઇડ જે છે તે ફાઇન કરી શકો. તો સેન્ટ્રોઇડ એટલે કે જે આપણો ફાઇનલ આન્સર આવશે તે છે g x bar y bar = 1.86 મીટર, 6.85 મીટર. તો આ હતો આપણો બીજો સમ. તો હવે જે લાસ્ટ સમ છે, જે લાસ્ટ એક્ઝામ્પલ, તો આવો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં છે તે તમને ડાયરેક્ટલી ફિગર આપેલી છે. તો ડાયરેક્ટલી ફિગર જે આપેલી છે તે તમને સમજાવું. તો તેમાં જે ટ્રેપેઝોઇડલ સેક્શન છે તો તે ટ્રેપેઝોઇડલ સેક્શનમાં અહીંયા જે તેની હાઇટ છે તે ટોટલ 90 mm આપેલી છે, જે ટોટલ તેની બેઝની જે વિડ્થ છે તે 120 mm આપેલી છે,
અને તમને અહીંયા ટોપમાં છે તે એક સેમી સર્કલ કે જેની રેડિયસ 30 mm આપેલી છે. તો હવે તમે જો તે ઉપરના પાર્ટ છે તેની વિડ્થ કેલ્ક્યુલેટ કરવી હોય તો તે હંમેશા ડાયામીટર જેટલી થશે, એટલે કે 60 mm જેટલી તમને જોવા મળશે. તો અને અહીંયા જે ટ્રેપેઝોઇડલ સેક્શન છે તેમાં એક આપણને સર્ક્યુલર હોલ આપેલો છે જે બેઝથી 30 mm ઊંચાઈ આપેલો છે અને તેની રેડિયસ છે તે 12 mm આપેલી છે. તો હવે સિમિલર પેટર્નમાં આપણે એક્સિસ ઓફ રેફરન્સ ડ્રો કરીએ. એક્સિસ ઓફ રેફરન્સ ડ્રો કરવા માટે મેં તમને કીધું હતું એ પ્રમાણે જ કે જે લેફ્ટ હેન્ડ સાઈડનો પાર્ટ છે તેમાંથી લાઇન પસાર કરતા તમને વાય લાઇન મળશે અને બોટમ લાઇન પસાર કરતા તમને એક્સ લાઇન જોવા મળશે. ઓકે, હવે તે જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે લેફ્ટ હેન્ડ સાઈડના પાર્ટ બાજુ છે તે એરિયા વધારે કેન્દ્રિત થયેલો હોવાના કારણે આપણે એવું લઈ શકીએ કે જે સીજી છે અથવા તો સેન્ટ્રોઇડ છે તે લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ હશે. તો તેમાંથી આપણે શું કરશું તો કે એક્સિસ ઓફ સિમેટ્રી પસાર કરશું. પણ અહીંયા મેં તમને કીધું એમ કે આપેલો જે ઓબ્જેક્ટ છે તેમાં જે ટોપ પાર્ટ છે અને જે બોટમ પાર્ટ છે તે બંને સરખા નથી, એટલે કે એક્સએક્સ પ્રત્યે સિમેટ્રિક નથી. એવી જ રીતે જે લેફ્ટ પાર્ટ છે અને રાઇટ પાર્ટ છે તે પણ સરખા નથી, એટલે કે વાય વાય લાઇન પ્રત્યે પણ સિમેટ્રિક નથી. એટલે કે જે આપેલો ઓબ્જેક્ટ છે તે એક્સએક્સ એન્ડ વાય વાય બંને પ્રત્યે સિમેટ્રિક નથી. તો આપણે એક્સ બાર અને વાય બારની કેલ્ક્યુલેશન કરવી પડશે. તો કેલ્ક્યુલેશન માટે આપણે જે પાર્ટ્સ છે તેને ડિવાઈડ કરી દઈએ. તો પાર્ટ વન છે તે તમને આ ટોટલ જે રેક્ટેન્ગ્યુલર પોર્શન જોવા મળે છે તેને પાર્ટ વન કહીએ છીએ. પાર્ટ ટુમાં આવશે જે આપણું રાઇટ એંગલ ટ્રાયેંગલ છે. પાર્ટ થ્રી છે તે છે સેમી સર્કલ. અને પાર્ટ ફોર મેં છે આ છેલ્લે શું કામે લીધું, કારણ કે અહીંયા સર્ક્યુલર હોલ આપેલો છે. તો આપણે જ્યારે એરિયાની કેલ્ક્યુલેશન કરશું ત્યારે પાર્ટ વનનો એરિયા પ્લસ પાર્ટ ટુનો એરિયા પ્લસ પાર્ટ થ્રીનો એરિયા માઇનસ કરશું આપણે પાર્ટ ફોરનો એરિયા, કારણ કે એ એરિયામાં છે જ નહીં તેના માટે. એટલે કે જે પાર્ટ ફોર છે તે સર્ક્યુલર હોલ છે. તો અહીંયા મેં તમને જણાવ્યા પ્રમાણે ફિગર છે તે અબાઉટ એની એક્સિસ સિમેટ્રિક નથી, એટલે કે એક્સ એક્સ અને વાય વાય પ્રત્યે સિમેટ્રિક નથી. તો અહીંયા તમારે એક્સ બાર અને વાય બાર બોથ હેઝ ટુ બી કેલ્ક્યુલેટેડ. તો તે કેલ્ક્યુલેટ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ પાર્ટ વન છે તે રેક્ટેન્ગ્યુલર છે. તો સિમિલર પેટર્નમાં રેક્ટેન્ગ્યુલરમાં જે છે તે મેં તમને શીખવાડેલું છે કે એરિયા કઈ રીતે કેલ્ક્યુલેટ થશે. તો એરિયા ઇઝ ઇક્વલ ટુ 90 mm ઇન્ટુ 60 mm ઇઝ ઇક્વલ ટુ 5400 mm નો સ્ક્વેર. એવી જ રીતે એક્સ વન કેલ્ક્યુલેટ કરવું હોય તો મેં તમને કીધું હતું કે આ જે 60 મળશે તે રેક્ટેન્ગ્યુલરની વિડ્થ છે, ડિવાઇડેડ બાય જો તમે 2 કરશો તો તમને એક્સ વનની જે છે એ વેલ્યુ મળશે ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે 30 mm. હવે તે જ રીતે વાય વન કેલ્ક્યુલેટ કરવા માટે શું થશે કે જે ટોટલ હાઇટ છે ડિવાઇડેડ બાય 2 કરશો તો તમને ટોટલ હાઇટ જોવા મળે છે ઇઝ ઇક્વલ ટુ 45 mm. તો આ થઈ પાર્ટ વનની વાત. હવે પાર્ટ ટુની વાતમાં ટ્રાયેંગ્યુલર પોર્શન કે જે આપણે આની પહેલાના એક્ઝામ્પલમાં કર્યું તે જ રીતે સિમિલર ફેશનમાં કરવાનું છે. તો તેમાં એરિયા કેલ્ક્યુલેટ થશે કે 1/2b એટલે કે બેઝ ઇન્ટુ હાઇટ. તો બેઝ છે તે તમને 60 mm આપેલો છે અને હાઇટ છે તે 90 mm આપેલી છે. તો તમને જે ટોટલ એરિયા મળશે તે 2700 mm સ્ક્વેર મળશે. અને જે એક્સ ટુ મળશે તો એક્સ ટુમાં પણ એ જ રીતે કે 60 જેટલું, કે અહીંયા તમે જુઓ તો આ જે છે તે ટોટલ લેન્થ છે એ 60 mm છે. અને 60 mm પ્લસ 1/3 ઇન્ટુ બી, જે બી છે બેઝ ઇઝ ઇક્વલ ટુ 60. તો તમને ટોટલ જે છે એક્સ ટુ મળશે તે શું મળશે 80 mm. તે જ રીતે વાય ટુ કેલ્ક્યુલેટ કરી લે, વાય ટુ ઇઝ ઇક્વલ ટુ 1/3h. તો 1/3h ઇઝ ઇક્વલ ટુ 30 mm. ઓકે, તો હવે નેક્સ્ટ પાર્ટ થ્રી માટે કે જે સેમી સર્કલ છે. તો પાર્ટ થ્રી જે સેમી સર્કલ આપણને આપેલું છે તો એનો એરિયા થશે, આપણને ખબર જ છે સેમી સર્કલનો એરિયા ઇઝ ઇક્વલ ટુ સર્કલનો એરિયા ડિવાઈડેડ બાય 2. તો સર્કલનો એરિયા થાય પાય આર સ્ક્વેર ડિવાઈડેડ બાય 2 કરો એટલે તમને 13.72 mm સ્ક્વેર જેટલો એનો એરિયા જોવા મળે છે. ઓકે, હવે નેક્સ્ટ એક્સ થ્રી તમારી પાસે કેલ્ક્યુલેટ કરવું હોય તો હંમેશા મેં તમને કીધું કે સેમી સર્કલ માટે જે એક્સની વેલ્યુ છે તે હંમેશા રેડિયસ ઉપર આવશે. તો રેડિયસ આપણને આપેલી છે 30 mm, તો આવી ગઈ રેડિયસ ઉપર જ છે. ઓકે, અને વાય થ્રી કેલ્ક્યુલેટ કરવા માટે મેં તમને કીધું એમ કે જે આ 90 cm છે, કારણ કે આપણે એક્સ અક્ષિસના રેફરન્સમાં લઈએ છીએ તો જે 90 mm છે તે તો એડ કરવું જ પડશે, પ્લસ જે અહીંયા જે આટલી જે ડિસ્ટન્સ બને છે તે પણ આપણે એડ કરવું પડે. તો તે જે એક્સ્ટ્રા ડિસ્ટન્સ છે તે કેટલું છે તો કે 4r
अपॉन 3 पाई, 90 + 4 आर अपॉन 3 पाई इज इक्वल टू 90 + 4 × 30/3 पाई इज इक्वल टू तमने मळशे 102.73 mm। तो आ थई पार्ट, हवे पार्ट 3 ની કેલ્ક્યુલેશન કર્યા બાદ આપણે પાર્ટ 4 ની કેલ્ક્યુલેશન કરીએ। તો પાર્ટ 4 માં છે એ તમને અહીંયા જોઈ શકો છો કે પાર્ટ 4 માં અહીંયા જે સર્ક્યુલર હોલ આપેલો છે તેનો એરિયા આપણે બાદ કરવો પડશે। તો પાર્ટ 4 માટે જે કેલ્ક્યુલેશન કરશું તો પાર્ટ 4 માટે એરિયા તમને મળશે પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 552.38 mm। હવે એક્સ 4 છે તે મેં તમને કીધું હતું કે સર્ક્યુલર પોર્શન માટે હંમેશા એક્સ અને વાય ની વેલ્યુ આર જેટલી થશે। તો અહીંયા તમે આર ની કેલ્ક્યુલેશન કરવા જાઓ તો તમે વાય એક્સિસના રેફરન્સમાં લ્યો તો તમને એક્સ ની વેલ્યુ મળશે 60 mm અને જે વાય ની વેલ્યુ મળશે તે મળશે 30 mm। તો આ રીતે તમને એક્સ 4 અને વાય 4 છે તે કેલ્ક્યુલેટ થઈ જશે। હવે આ બધું થયા પછી આપણે એક્સ બાર કેલ્ક્યુલેટ કરવા માટે અહીંયા ખાસ ધ્યાન આપજો કે અહીંયા મેં જે છે તે પાર્ટ 1 પ્લસ પાર્ટ 2 પ્લસ પાર્ટ 3 કર્યા બાદ માઇનસ પાર્ટ 4 કરેલું છે। શું કામે? કારણ કે અહીંયા જે સર્ક્યુલર હોલ આપેલો છે એટલે કે તેટલો એરિયા એક્ઝિસ્ટ થતો નથી। એ જ રીતે જે ટોટલ એરિયાની કેલ્ક્યુલેશન કરશું તો ટોટલ એરિયાની કેલ્ક્યુલેશન મેં પાર્ટ 1 પ્લસ પાર્ટ 2 પ્લસ પાર્ટ 3 માઇનસ પાર્ટ 4 કેલ્ક્યુલેટ કરેલું છે। હવે સિમિલર પેટર્નમાં તમે ડાયરેક્ટલી જે છે તે એરિયાની અને એક્સ 1 એરિયા 2 એક્સ 2 ની કેલ્ક્યુલેશન અથવા તો જે વેલ્યુ પુટઅપ કરશો અને કેલ્ક્યુલેશન કર્યા બાદ તમને એક્સ બારની વેલ્યુ મળશે 43.40 mm। ઓકે, તે જ રીતે સિમિલર પેટર્નમાં તમારે વાય બાર કેલ્ક્યુલેટ કરવાનો આવશે। તો વાય બાર કેલ્ક્યુલેટ કરવા માટે એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા માઇનસની જે છે તે નિશાની આપેલ છે। શું કામે? કારણ કે જે પાર્ટ 4 છે તે આપણે સબસ્ટ્રેક્ટ કરવાનો છે। તો એ 1 વાય 1 પ્લસ એ 2 વાય 2 પ્લસ એ 3 વાય 3 માઇનસ એ 4 વાય 4 ડિવાઇડેડ બાય ટોટલ એરિયા કરો એટલે એ 1 પ્લસ એ 2 પ્લસ એ 3 માઇનસ એ 4। તો વાય બાર જે તમને અહીંયા જોવા મળે છે ઇઝ ઇક્વલ ટુ શું જોવા મળશે વાય બાર? તો કે વાય બાર કેલ્ક્યુલેશન કર્યા પછી 50.28 mm જેટલો જોવા મળે છે। તો મિત્રો, આવા કેટલાક એક્ઝામ્પલ તમે તમારી રીતે પણ કરી શકો જે અહીંયા મેં દર્શાવેલ છે। તો આ જે છે તે ડૂ ઇટ યોર સેલ્ફ એક્સરસાઇઝ તમને અહીંયા આપેલી છે, જેમાંથી તમે તેના આન્સર છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તમે પોતાની રીતે કરી અને કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને આન્સર જણાવજો। અને કંઈ પણ જો ડાઉટ હોય પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3માં તો તમે અવશ્ય તેને કમેન્ટ બોક્સમાં જણાવી શકો। થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ શેર ટુ યોર ફ્રેન્ડ્સ।